નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું લીલી ડુંગળી અને સેવનું શાક બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો આવો બનાવીએ સેવ ડુંગળીનું શાક. સેવ કરદાનું શાક બનાવવા માટે મેં લીધી છે 1 પિનમાં 1 ટેબલ સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ. ઓઇલ ઇનફ ગરમ થતાં સૌ પ્રથમ એડ કરીશું ચપટી રાઈ અને ચપટી જીરું. રાઈ દાણા સરસ ક્રેક થાય અને જીરું બ્રાઉનિશ થતાં જ એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ. સાથે જ એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ. બધું મિક્સ કરીએ અને સાથે જ એડ કરીશું ટમેટું. મીડિયા મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે, જેમાંથી અડધું અત્યારે એડ કરીશું. સાથે જ એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન મીઠું. એમાં બારીક કાપેલું લીલું મરચું, મરચું પણ અત્યારે અડધું જ એડ કરીશું. બરાબર મિક્સ કરીએ. આપણે એડ કરેલ લસણ તેમજ આદુ સરસ બ્રાઉનિશ થઈ ગયું છે. તો હવે હું એડ કરું છું કટ કરેલા કાંદા, જે મેં અહીંયા અડધો કપ લીધા છે. સફેદ પાક હું પહેલાં એડ કરું છું કારણ કે તેને ચડતા થોડી વાર લાગે. સાથે ચપટી હળદર એડ કરી દઈએ જેથી જેની કચાશ દૂર થઈ જાય. બધું બરાબર મિક્સ કરીએ અને સ્ટવની ફ્લેમ સ્લો રાખીને કાંદાને ટ્રાન્સપરન્ટ થવા દઈએ. આપણે એડ કરેલ કાંદા થોડા સોફ્ટ પડી રહ્યા છે, તો હવે હું એડ કરું છું 1 કપ કાંદાનો ગ્રીન ભાગ. સાથે જ એડ કરું છું બચાવેલું ટમેટું તેમજ બચાવેલું બારીક સમારેલું લીલું મરચું તેમજ 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું. બધું મિક્સ કરી લઈએ. બધું મિક્સ કરીએ અને આપણે જે કાંદાના પાંદડા પાસેથી એડ કર્યા છે તેને હળવા એવા ચડવા દઈએ. કાંદાના પાંદડા થોડા સોફ્ટ પડેલા દેખાય છે, તો હવે સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ કરી દઈએ. અને અહીંયા હું એડ કરું છું સેવ, જે મેં 1/4 કપ લીધી છે. સેવ પણ એડ કરી દઈએ. બધું બરાબર મિક્સ કરીએ. મિક્સ થતાં સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. મિત્રો, આ સમયે અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી શકાય, તેમજ ટેસ્ટ વેરિએશન માટે ગરમ મસાલો કે 1/4 ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકાય. તો આપણું આ લીલી ડુંગળી અને સેવનું સૂકું શાક સર્વિંગ માટે તૈયાર છે. આ શાકને બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો મિત્રો, અત્યારે વિન્ટર સિઝન છે અને આ સિઝનમાં લીલા કાંદા ખૂબ જ સરસ આવતા હોય છે, તો તમે પણ આ રીતે બનાવજો. સાથે તમારા અનુભવો મારી સાથે શેર કરજો, તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.